नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક। હું છું આપની સાથે ધરા। વાત કરીએ દિવાળી પર્વની। પ્રકાશના પર્વ દિવાળી પર ભવ્ય આતશબાજી થઈ રહી છે। લોકો ફટાકડા ફોડી રહ્યા છે, દિવાળી પર્વ ઉજવી રહ્યા છે। પરિવાર સાથે તમામ લોકો આ દિવાળી પર્વ મનાવી રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે, એકબીજાનું મોં મીઠું કરાવી રહ્યા છે અને પોતાના પરિવાર સાથે કોરોના પછીની આ દિવાળી હર્ષોલ્લાસ સાથે મનાવતા લોકો નજરે પડી રહ્યા છે। तो प्रकाशना पर्व दिवाली पर भव्य आतशबाजी थई रही छे। દિવાળીના પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે તેમાંથી સુરત પણ બાકાત નથી। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સુરતના જે મંત્રી છે વિનુભાઈ મોરડિયા, તે પોતાના જે પરિવાર છે તે પરિવાર સાથે અહીં જે દિવાળી છે તે દિવાળીના પર્વની અહીં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને તેમનું જે શિડ્યુલ હોય છે બિઝી હોય છે, જો કે તેઓ આ જે બિઝી જે શિડ્યુલ છે તેમાંથી સમય કાઢીને પોતાના જે પરિવાર છે તે પરિવાર સાથે અહીં દિવાળી બનાવી રહ્યા છે। આપની સાથે વિનુભાઈ જોડાયા છે। વિનુભાઈ, પુત્ર સાથે દિવાળી બનાવી રહ્યા છો, શું કહેશો? આજે દિવાળીનો આપણો તહેવાર, આજે એક વર્ષ બાદ મોટા મોટો તહેવાર છે અને વર્ષ દરમિયાન ઘરના ફેમિલી સાથે સમય આપી શકાતો નથી। આજે ઘણીવાર દિવાળી પણ નથી આપી શકાતો, બહાર જવાનું થતું હોય। આજે સદભાગ્ય એવું બન્યું છે કે આજે હું ફેમિલી સાથે ઘરે છું અને બાળકો સાથે આ દીપાવલી મનાવવાનો અને ફટાકડા ફોડાવવાનો આજે આનંદ, વિશેષ આનંદ છે। આજે અત્યાર સુધી ધારાસભ્ય તો હતા, પરંતુ મંત્રી છે અને હવે જવાબદારી વધી ગઈ છે, એમાંથી સમય કઈ રીતે કાઢ્યો? બસ અત્યારે તો આજે તો થોડો સમય નીકળ્યો છે, સાંજે કાલે તો પાછું નીકળી જવાનું છે। પરંતુ એક દિવસ એવો લોકો સમજતા હોય અને કચેરીઓ પણ આજે બંધ હોય છે, જેના કારણે આજે ખૂબ એમ અંદરથી આનંદ હોય છે કે ઘરના ફેમિલી પરિવાર બાળકો બચ્ચાઓ સાથે આજે આ પર્વ ઉજવે। આ એક જ એવો પર્વ હોય છે કે એમની સાથે રહેવાનો એક તક મળે છે। પુત્ર સાથે દિવાળી બનાવી રહ્યા છે, એનો કેટલો આનંદ? વધારેમાં વધારે આનંદ એ છે કે એની ખુશી છે એ મારી ખુશીમાં બેવડાય છે, અને કારણ કે આ વ્યાજ છે આની અંદરની જે પડેલી ઉર્મિઓ અમને વધારે આને આનાથી રોંચક કરે છે, અને એની જે ખુશી હોય છે ને એના કારણથી અમે પણ જે અમારું ટેન્શન હોય, જે માનસિક થકાન હોય એ દૂર થતી હોય છે। દિવાળીના લોકોને શું સંદેશો આપશો? દિવાળીનો સમય છે, મને લાગે છે કે ફટાકડા કે બહુ દાજે નહીં એ પ્રકારના બાળકો સાથે રહીને ફોટા પડાવવા, એટલે ફટાકડા ફોડવા, અને ફટાકડા ફોડતી વખતે આપણે ફરજિયાત જ્યાં સુધી ફોડવાના હોય ત્યાં સુધી વડીલોએ સાથે રહેવું જોઈએ, અને જે કંઈ અડધી કલાક કે પોણો કલાક ફટાકડા ફોડી અને એની સાથે રહેવું, કારણ કે બાળકો દિવાળીના દિવસે એકદમ રોમાંચિત હોય છે, એટલે એમાં એક ભૂલ કરી બેસવાની ચાન્સીસ હોય છે, આપણે આગળ પણ જોયું છે। એટલે બાળકો સાથે વડીલોએ ફરજિયાત સાથે રહે અને દિવાળી મનાવે, તો મને લાગે છે કે આપણી દિવાળી એ દિવાળી રહે અને આપણે ઘરની અંદર પણ એક વાતાવરણ સારું રહે। આપણી સાથે વિનુભાઈના પત્ની પણ જોડાયા છે। જી સાહેબ, બિઝી શિડ્યુલમાંથી ઘરે આવ્યા છે અને એ પણ દિવાળીના પર્વ, શું કેટલો આનંદ? બહુ આનંદ છે, અત્યારે ફેમિલી સાથે છે તો બહુ આનંદ છે, અરે બધા છીએ એટલે। ખાસ કરીને પાછલી દિવાળી આ દિવાળી શું ફરક લાગે છે, કારણ કે સમય પણ નથી આપી શકતા? આ દિવાળી સમય આપ્યો, બાકી સમય નથી આપી શકતા। જી, આપે જે રીતે જોયું તે રીતે અત્યાર સુધી પોતાના જે પરિવાર છે તેને સમય નથી આપી શકતા, જો કે આજે પહેલી વખત વિનુભાઈ પોતાના જે પરિવાર છે તે પરિવાર સાથે અહીં જે દિવાળીનો જે પર્વ છે તે પર્વની ઉજવણીમાં ભાગરૂપે અહીં સુરત આવ્યા છે અને પરિવાર સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી રહ્યા છે। કેમેરામેન દિવંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો લોકો ફટાકડા ફોડી રહ્યા છે, પોતાના પરિવાર સાથે દિવાળી સેલિબ્રેટ કરતા લોકો નજરે પડી રહ્યા છે। ખાસ કરીને કોરોના પછીની આ દિવાળી છે અને આ દિવાળીએ લોકોએ ભગવાનને પૂજા અર્ચના કરી વિશેષ કામના પણ કરી છે કે હે ભગવાન, આ જલ્દીથી કોરોના મહામારી, આજે અત્યારે થોડા પણ કેસ આવી રહ્યા છે, આટલા પણ કેસ ન આવે અને જલ્દીથી કોરોના મહામારી દૂર થાય। અત્યારે પરિસ્થિતિ જે સામાન્ય છે, સરકાર દ્વારા પણ છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે આ દિવાળી મજાથી લોકો મનાવી રહ્યા છે, પરિવાર સાથે ફટાકડા ફોડી રહ્યા છે, આતશબાજી થઈ રહી છે। એક
अनोखी रौनक शहर में जोवा मळी रही छे। तो दिवाळी एटले खुशीओनो पर्व, रोशनीनो पर्व। त्यारे आ पर्व पर तमाम लोको हरखे हरखे पोताना परिवार साथे परिवार ने समय आपी दिवाळी पर्व मनावी रह्या छे। दिवाळी पर परिवार साथे तमाम लोको फटाकड़ा फोड़ता पर नजरे पड़िया छे। तो दिवाळी पर्वनी तमाम लोको हरखे हरखे उजवणी करी रह्या छे, फटाकड़ा फोड़ी रह्या छे, आतशबाजी थई रही छे। मारी साथे सहयोगी निधि जोड़ाया छे।